વેલકમ ટુ શ્રીજી ફૂડ હું છું મનીષા ઠક્કર આજે આપણે બનાવીશું ઉનાળા માટે એક સ્પેશિયલ રેસીપી ઠંડાઈ ઠંડાઈ આપણા શરીરને ઠંડક તો આપે જ છે સાથે જ તંદુરસ્ત પણ બનાવે છે સાથે જ આજે આ રેસીપી બનાવવા માટે આપણે ખાંડનો ઉપયોગ નહીં કરીએ તો ચાલો ખાંડ વગર ઠંડાઈ કેવી રીતે બનાવવી એ જોઈ લઈએ સૌથી પહેલાં આપણે થોડા ડ્રાયફ્રૂટને પલાળીને રાખવાના છે તો અહીંયા મેં બદામ કાજુ અને પિસ્તા લીધા છે આ બધાને આપણે આખી રાત નોર્મલ પાણીમાં પલાળીને રાખીશું જો તમારી પાસે એટલો સમય ના હોય તો તમે આને બેથી ત્રણ કલાક ગરમ પાણીમાં પણ પલાળીને રાખી શકો છો હવે અમે ત્રણ ચમચી મગજ તરીના બી લીધા છે એક ચમચી વરિયાળી જે દેશી વરિયાળી આવે એ લેવાની છે આની સાથે આપણે એક ચમચી ખસખસ નાખીશું ખસખસને પહેલાં સાફ કરી લેવાની અને દસથી પંદર જેટલા કાળા મરીના દાણા નાખીશું ક્વોન્ટિટી વધારવી હોય તો વધારી પણ શકો છો અને આ બધી વસ્તુને આપણે નોર્મલ પાણીમાં બેથી ત્રણ કલાક માટે પલાળીને રાખીશું આ વસ્તુને પલાળવામાં વધારે સમય નથી લાગતો એટલે આપણે આને બે કલાક માટે પલાળી છે આખી રાત આ ડ્રાયફ્રૂટ પલળ્યા પછી તમે જોઈ શકો છો કેવા સરસ ફૂલી ગયા છે તો એનું પાણી મેં નિતારી લીધું છે ને એકવાર એને ધોઈ લીધા છે હવે આ બધા ડ્રાયફ્રૂટને આપણે છોલીને તૈયાર કરી લઈશું ડ્રાયફ્રૂટને પલાળી રાખવાથી એ આસાનીથી છોલાઈ જશે અને એની જે ન્યુટ્રિશનલ વેલ્યુ હોય એ પણ ખૂબ જ વધી જાય એટલે હંમેશા એને પલાળીને ઉપયોગમાં લેવાના તો આ રીતે જ આપણે પિસ્તાને અને કાજુને પણ છોલીને તૈયાર કરી લઈશું અત્યારે મેં પંદરથી વીસ પિસ્તા લીધા છે અને વીસ કાજુ લીધા છે કાજુને પણ પલાળી રાખવાથી એની ઉપર જે પણ એની છાલ ચોંટેલી હોય એ આસાનીથી નીકળી જશે હવે આ રીતે બધી વસ્તુ પહેલાં તૈયાર કરી દેવાની તો બદામ પિસ્તા અને કાજુ એ ત્રણેય ફોલીને તૈયાર કર્યા છે અને બદામ પણ મેં પચીસ જેટલી લીધી છે જે બધી વસ્તુ મગજ તરીને વરિયાળી આપણે પલાળ્યું હતું એ પણ સરસ પલળી ગયું છે સાથે જ મેં ત્રણ દેશી ગુલાબ લીધા છે અને છ લીલી ઇલાયચી લીધી છે દેશી ગુલાબ ના મળે ને ઘરમાં જો ગુલકંદ પડ્યું હોય તો એ પણ લઈ શકો અને કેસર લેવાનું છે આપણે એક મિક્સર જાર લઈ લઈએ એમાં સૌથી પહેલાં પલાળેલા ડ્રાયફ્રૂટ નાખીશું કાજુ બદામ કરતાં આપણે બદામની ક્વોન્ટિટી વધારે લેવાની છે જે દેશી ગુલાબના પત્તા લીધા છે એને પણ ધોઈને સાફ કરીને આમાં ઉમેરવાના જે બધી વસ્તુ પલાળીને રાખી હતી એ પણ આમાં ઉમેરી દઈએ તમને જો ઠંડાઈનો ટેસ્ટ થોડો તીખો પસંદ હોય તો કાળા મરીની ક્વોન્ટિટી તમે વધારી શકો છો અત્યારે મેં બાળકોના ટેસ્ટને ધ્યાનમાં રાખીને આટલી મરીની ક્વોન્ટિટી લીધી છે ઇલાયચી લીધી છે અને છોલીને એના દાણા આમાં ઉમેરી દઈએ તમારી પાસે જો તૈયાર ફોલેલા ઇલાયચીના દાણા હોય તો અડધી ચમચી દાણા નાખી દેવાના અને આપણે વાટીને તૈયાર કરી લઈએ જે વરિયાળી અને મગજતરીમાં જે પાણી હતું બે ત્રણ ચમચી જેટલું એ જ મેં ઉપયોગમાં લીધું છે તમને જરૂર લાગે તો થોડું પાણી તમે ઉમેરી શકો છો વધારે એકદમ સરસ આની ફાઇન પેસ્ટ વાટીને આપણે તૈયાર કરી લેવાની છે તમે જોઈ શકો છો એકદમ સરસ આ પેસ્ટ બનીને તૈયાર થઈ ગઈ છે ખોલીને આને ચેક કરી લઈએ આ રીતનું આ વટાઈને તૈયાર થવું જોઈએ હવે આની આગળની પ્રોસેસ માટે આપણે ચાસણી બનાવવાની છે તો મેં કીધું એ પ્રમાણે આપણે ખાંડનો ઉપયોગ નહીં કરીએ તો અહીંયા જે ખડી સાકર આવે એ મેં લીધી છે કોઈ પણ કરિયાણાની દુકાને મળી જશે આ મોટા ટુકડામાં છે તો પહેલાં એને થોડા નાના નાના ટુકડામાં આપણે તૈયાર કરી લઈએ હવે જે સાકર આપણે તૈયાર કરી છે એક વાસણમાં લઈ લો અને આની સાથે જ આપણે સો મિલી જેટલું કે અડધો કપ પાણી ઉમેરીશું મીડિયમ ગેસ ઉપર અને ગરમ થવા દઈએ સાકર ઉનાળાના સમયમાં આપણા શરીર માટે વધારે હેલ્ધી હોય સાકરની તાસીર ઉનાળામાં ઠંડી હોય એટલે હંમેશા સરબત બનાવો કે આવી કોઈ રેસિપી બનાવ તો એમાં સાકરનો ઉપયોગ કરવાનો તમે જોઈ શકો છો સાકર લગભગ ઓગળી જવા આવી છે આ સમયે જે આપણે પેસ્ટ બનાવીને તૈયાર રાખી છે એ આમાં ઉમેરી દઈશું કેમકે થોડા ઘણા જે સાકરના ટુકડા છે એ પેસ્ટની સાથે ઓગળી જશે તો આ બધી પેસ્ટ આમાં ઉમેરી દઈએ આપણે સરસ રીતે આને મિક્સ કરી લો અને ગેસની ફ્લેમ મેં મીડિયમ રાખી છે સાકર ઓગળી જાય અને પછી તમે પેસ્ટ ઉમેરો પછી એને લગભગ આપણે પાંચથી છ મિનિટ કે અડધા તારની ચાસણી થાય ત્યાં સુધી આપણે આને ઉકાળવાનું છે તમે જોઈ શકો છો મિશ્રણ મિક્સ થઈ ગયું છે તો એક ડિશમાં લઈને આને ચેક કરીએ તે ઠંડુ થયા પછી તમે એને ચેક કરશો તો એમાં અડધો તાર બનશે એટલે કે તાર બનીને તૂટી જતો હોય એને અડધો તાર કહેવાય તો આ રીતનું હોવું જોઈએ આનાથી વધારે ઘટ નથી કરવાનું કેમકે આ ઠંડુ થશે પછી પણ થોડું ઘટ થાય એટલે આ રીતની એની થિકનેસ હોય ત્યારે આપણે ગેસ બંધ કરી દેવાનો છે પહેલાં કિનારીથી પણ એને સરસ રીતે મિક્સ કરી લો તો હવે મેં ગેસ બંધ કરી દીધો છે અને ગેસ બંધ કરીને આમાં સૌથી છેલ્લે આપણે કેસર ઉમેરીશું કેમકે આ મિશ્રણ ગરમ જ છે એટલે છેલ્લે આપણે કેસર ઉમેરવાનું સરસ રીતે આને મિક્સ કરો અત્યારે મેં વીસથી પચીસ તાતણા કેસરના ઉમેર્યા છે આપણે કેસરથી સરસ આનો કલર આવી જશે એટલે કોઈ પણ આર્ટિફિશિયલ કલર આમાં ઉમેરવાની જરૂર નથી જેમ જેમ કેસર આમાં મિક્સ થતું જશે એમ આનો કલર ચેન્જ થઈ જશે તમે જોઈ શકો છો મિશ્રણ અત્યારે નવ સેકું ગરમ છે અને એનો કલર ચેન્જ થવા લાગ્યો છે હવે આ અડધો કલાક પછી આ મિશ્રણ રૂમ ટેમ્પરેચર પર આવી ગયું છે હવે આમાંથી ઠંડાઈ કેવી રીતે બનાવવી એ આપણે જોઈ લઈએ તો અત્યારે આપણે બે ગ્લાસ ઠંડાઈ બનાવીને તૈયાર કરીશું તો મિક્સર જારમાં હું બેથી ત્રણ ચમચી જેટલું આ ઠંડાઈ સિરપ લઈ લઈશ તમને જેવો ટેસ્ટ પસંદ હોય એ પ્રમાણે તમે ઠંડાઈ સિરપ વધારે ઓછું ઉમેરી શકો છો હવે આમાં બસો એમ જેટલું આપણે ઠંડુ દૂધ ઉમેરીશું દૂધને એકવાર મેં ગરમ કરીને ઠંડુ કરી લીધું છે આને તમે મિક્સરમાં હેન્ડ બ્લેન્ડરથી કે હાથથી મિક્સ કરી શકો છો અત્યારે મેં એને મિક્સરમાં મિક્સ કરી લીધું છે સર્વિંગ ગ્લાસમાં આને લઈ લઈએ અને અત્યારે જે આપણે ઠંડાઈ સિરપનું મેઝરમેન્ટ લીધું એનાથી પંદરથી સત્તર ગ્લાસ આ રીતના ઠંડાઈ બનીને તૈયાર થાય છે એટલું માપ બને છે એના ગાર્નિશિંગ માટે આપણે બ્લાન્ચ કરીને સમારેલા બદામ પિસ્તા ઉમેરીશું એની ઉપર થોડું કેસર નાખીએ તમારે જો ઉપર ગુલાબની પત્તી નાખવી હોય તો પણ નાખી શકો છો તો હવે આ સરસ મજાનું ઠંડાઈ સિરપ અને ઠંડાઈ બનીને તૈયાર છે ઠંડાઈ સિરપને તમે બહાર એરટાઇટ બોટલમાં ભરીને એક મહિના સુધી અને ફ્રીજમાં રાખો તો ત્રણ મહિના સુધી આ સારી રહે છે તો એકવાર આ રીતે ઠંડાઈ બનાવીને જરૂર ટ્રાય કરજો આઈ હોપ તમને મારો આજનો વિડીયો પસંદ આવ્યો હશે